અમદાવાદની વટવા વિધાનસભામાં પણ સેન્સ લેવામાં આવી હતી, જો કે આ બેઠકમાં પણ એકમાત્ર ઉમેદવાર પ્રદીપસિંહ જાડેજા છે। અહીં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ એક સૂરે પ્રદીપસિંહ જાડેજાનું નામ આગળ ધર્યું હતું। અન્ય કોઈ નેતા આ બેઠક પર દાવેદારી કરવા માટે તૈયાર નથી, એટલે સ્પષ્ટ છે કે પ્રદીપસિંહ જાડેજાની ટિકિટ પાકી છે। કાર્યકર્તાઓએ પણ પ્રદીપસિંહ જાડેજાના અત્યાર સુધી કરેલા કાર્યોની પ્રશંસા કરી હતી અને ફરી એકવાર પ્રદીપસિંહ જાડેજા જંગી મતથી ચૂંટણી જીતશે તેવો દાવો પણ કર્યો હતો। વટવામાં પણ ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીની વિધાનસભામાં પણ સામૂહિક અવાજ સાથે બધાએ એક સ્થળે રજૂઆત કરી હતી, એવી જ રીતે વટવામાં પણ આજે બધા જ કાર્યકર્તાઓ, અપેક્ષિત કાર્યકર્તાઓ હતા, એમણે સાથે મળી અને એક નામની ભલામણ કરી છે। હું એ સૌને અભિનંદન પાઠવું। વટવા વિધાનસભા એક એવી વિધાનસભા છે કે જ્યાંના ધારાસભ્ય તરીકે પ્રદીપસિંહ જાડેજાજીએ કોરોના કાળ હોય કે વિકાસની વાત હોય, એ બધામાં આગળ રહ્યા છે। પાર્ટીના ગાઈડલાઇન પ્રમાણે જે કંઈ કાર્યક્રમો આપ્યા છે એમાં સૌથી આગળ રહ્યા છે, અને સૌથી વિશેષ વાત એ છે કે કોરોના કાળમાં બી જે સેવા કરી છે, વટવા વિધાનસભાના દરેક પ્રજા સુધી એમનો પારિવારિક સંબંધ મેન્ટેન થયું છે, એનું એ કારણ છે કે બધાની એક જ વાત છે કે વટવા વિધાનસભા અર્થાત પ્રદીપસિંહ જાડેજા। વિકાસના કામો પણ એટલા જ કર્યા છે અને દરેક અવગણના અથવા દરેક કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમો આવી એ બધામાં પરિવારની ભાવનાથી તેઓ લાગ્યા। પાર્ટીએ જ્યારે જ્યારે જે કંઈ બી કામકાજ એમને સોંપ્યા છે ત્યારે દરેક બાબતમાં આજે ગુજરાતમાં 182 સીટમાં પ્રથમ નંબરે એમણે કામગીરી કરી છે અને કાર્યકર્તાઓની ટીમે કરી, એના કાર્યકર્તાની ટીમે જ આજે આ નિર્ણય લીધો છે। વિધાનસભા અમે 1,00,000થી વધુ મતથી અમે જીતીશું એ અમને વિશ્વાસ છે।